11 બેઠક માટેના ઉમેદવાર જાહેર થવાના બાકી છે, જ્યારે કોંગ્રેસ કોની ટિકિટ આપશે તે હજી દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. પરંતુ આ વચ્ચે એક મોટી ખબર આવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડી શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે આ દાવો કર્યો છે. જો પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની બેઠક પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણીના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. કેતન પટેલના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ રહી છે. દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણો પણ મોટી અસર થશે. દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થઈ શકે. દીવને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર પણ અસર થશે. તો આ તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે, એવામાં પક્ષ પલટાની પણ મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે ચૂંટણી છોડી કોંગ્રેસ છોડી શકે છે. જોકે આ ચર્ચાએ ઘણા લાંબા સમયથી જોર પકડ્યું છે, પરંતુ હવે તેઓ પાટીલે ભાજપની બસની ટિકિટ સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા હોય એવી ચર્ચા ચાલી રહી છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. અમરીશ ડેર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. એટલું જ નહીં, અમરીશ ડેરને ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. અગાઉ જ્યારે રામ મંદિર ન જવાની કોંગ્રેસે વાત કરી ત્યારે પણ તેમણે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને પડકાર આપ્યો હતો. રામ મંદિર મુદ્દે અમરીશ ડેરે જે પ્રકારના હાઈકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી પોસ્ટ કરી ત્યારબાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે.